કેન્દ્રીય તત્કાલીન કોંગ્રેસ સરકાર અને ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ દેશના દરેક ગરીબ સામાન્ય વર્ગના બાળકોને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર આરટીએ કાયદો ઘડીને જનજાગૃતિ માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આવા બાળકોને શિક્ષણ મળી રહે અને સાથે સાથે શિક્ષણ કાયદો હેઠળ લાભ મળે તેની ખાસ જોગવાઈ કરવામાં આવશે. શિક્ષણનો અધિકાર 6-14 વર્ષના બાળકોને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે તત્કાલીન વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી આ દેશના ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર મળે તે માટે કાનૂની વ્યવસ્થા કરી અને આ કાયદો બનાવી દેશના લાખો બાળકોના જીવનમાં શિક્ષણનો અધિકાર આપ્યો. આ ઐતિહાસિક કાયદા માટે જેમના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર મળે છે તે બાળકોના જીવનમાં પરિવર્તન માટે કરેલી આઈ તત્કાલીન યુપીએ સરકારની જોગવાઈ અને કોંગ્રેસ પક્ષ તરીકે અમે સૌ ગર્વનો અનુભવ કરીએ છીએ. જે રીતે ગુજરાતમાં એક તરફ તત્કાલીન સરકાર ડૉક્ટર મનમોહનસિંહ અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ દેશમાં કાયદો બનાવ્યો અને બીજી બાજુ એ જ કાયદાને વિપરીત રીતે ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવાનું કામ થાય તે રીતની નીતિરીતિ થઈ, 4-4 વર્ષ સુધી આ કાયદાની અમલીકરણ માટે કોઈ કાર્યવાહી ન થઈ, કાયદાના મોડેલ નિયમોનો કોઈ અમલીકરણ નહીં. એક તરફ મફત શિક્ષણનો અધિકાર કોંગ્રેસની કેન્દ્ર સરકાર તે સમયે આપે, બીજી બાજુ ગુજરાતમાં શિક્ષણનો વ્યાપાર થાય. ખાસ કરીને એક ટૂંકમાં કહું કે આરટીઈનો કાયદો જ્યારે લાવ્યા ત્યારે એ પહેલાં સામાન્ય રીતે સુખી ઘરના લોકો મોંઘી ફી ભરી અને સારું શિક્ષણ મેળવી શકતા અને એ શિક્ષણ ફક્ત શહેરો પૂરતું મર્યાદિત હતું. જવાહરલાલજી નહેરુ વખતથી સારી શિક્ષણ, લોકોનું સારું શિક્ષણ મળે, સારી શિક્ષણ નીતિ થાય અને શરૂઆતથી જ દેશમાં સારા નાગરિકો પેદા કરી શકાય એ માટે 3 વસ્તુઓ અમલમાં હતી. એ અત્યારે ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી છે કે બંને સરકાર વચ્ચેનો તફાવત તમને ખ્યાલ આવે કે સમજે કે શહેરી બાળકોનું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મળે અથવા તો બીજું મળે, પણ એની સામે તમે જુઓ ભૂતકાળમાં પહેલી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન કેવીએસ કહેવાય છે, ભારત સરકારે આ કેવીએસ કર્યું હતું. કેવીએસનો ઉદ્દેશ આ જ હતો કે મધ્યમ અને ગરીબ વર્ગના બાળકને પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળી શકે. એ આપણા અમદાવાદમાં શાહીબાગમાં કેન્દ્રીય વિદ્યાલય છે, એમ બધી જગ્યાએ છે.